સમાચારમાં આગળ નજર કરીએ તો એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે નર્મદાથી. તેના પર સૌપ્રથમ નજર કરીએ. આપણે બતાવી દઈએ, પીએમના આગમન પહેલા નર્મદા અસરગ્રસ્તોનું ફરી ઉપવાસ આંદોલન સામે આવ્યું છે. અગાઉ એક વર્ષ સુધી કેવડિયા કોલોની ખાતે ઉપવાસ પર તેઓ બેઠા હતા. સરદાર સરોવર પુનઃવસવાટ એજન્સીના પ્રાંગણમાં આ તમામ લોકોએ ઉપવાસ કર્યા છે. સરકારે માંગણીઓ પૂરી ન કરતા અસરગ્રસ્તો ફરી ઉપવાસના માર્ગે આગળ વધ્યા છે. 17 તારીખે પીએમને રૂબરૂ રજૂઆત કરવા અસરગ્રસ્તો આવ્યા છે અને પીએમના આગમન પહેલા નર્મદા અસરગ્રસ્તોનું ફરી ઉપવાસ આંદોલન સામે આવ્યું છે. પીએમના આગમન પહેલા નર્મદા અસરગ્રસ્તો ફરી ઉપવાસ પર બેઠા છે. આ આંદોલનની ફરી એકવાર શરૂઆત થઈ છે. આ અગાઉની વાત કરવામાં આવે તો એક વર્ષ સુધી કેવડિયા કોલોની ખાતે તમામ લોકોએ ઉપવાસ કર્યા હતા. સરદાર સરોવર પુનઃવસવાટ એજન્સીના તમામ લોકો ફરી એકવાર ઉપવાસ પર બેઠા છે. સરકારે માંગણીઓ પૂરી નથી કરી અને તેને લઈને અસરગ્રસ્તો ફરી ઉપવાસના માર્ગે છે. 17 તારીખે પીએમને રૂબરૂ રજૂઆત કરવા આ તમામે તમામ અસરગ્રસ્તો ખૂબ જ મક્કમ જોવા મળી રહ્યા છે. ચોક્કસથી તમામે તમામ લોકો જેમની ક્યાંક ને ક્યાંક માંગણીઓને ધ્યાનમાં નથી લેવામાં આવી, નથી પૂરી કરવામાં આવી, એ તમામ લોકો ઉપવાસ પર બેઠા છે. સરદાર સરોવર પુનઃવસવાટ એજન્સીના પ્રાંગણમાં ઉપવાસ કરવામાં આવી રહ્યો છે. આ સિવાય 17મી તારીખે જ્યારે પીએમ નરેન્દ્ર મોદી આવશે ત્યારે પણ રજૂઆત કરવામાં આવશે. સરકારે માંગણીઓ પૂરી નથી કરી તેને લઈને આ ઉપવાસ છે. ફરી એકવાર અસરગ્રસ્તો પોતાની રજૂઆત કરવાને લઈને મક્કમ છે. પીએમના આગમન પહેલા નર્મદા અસરગ્રસ્તોનું ફરી એકવાર ઉપવાસ આંદોલન સામે આવ્યું છે. પીએમના આગમન પહેલા આ તમામે તમામ લોકો ફરી એકવાર ઉપવાસ પર બેઠા છે. ત્યારે જોવું એ રહેશે કે આગળના સમયમાં હવે જ્યારે પીએમ નરેન્દ્ર મોદી ખુદ ગુજરાત આવી રહ્યા છે ત્યારે શું તેમની માંગણીઓને ધ્યાનમાં લેવામાં આવશે ખરા.